નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે માનવ શરીરના વિવિધ અંગો દોરતા શીખીએ. આપણું ચિત્ર છે ચિત્ર સંયોજન. ચિત્ર સંયોજનની અંદર આપણે માનવ આકૃતિના અંદર જે અંગો આવે છે એ અંગોનો આપણે અલગ અલગ પોઝમાં અભ્યાસ કરવાનો છે, બરાબર. તો ચાલો આપણે ચિત્ર સંયોજનની અંદર માનવ શરીરના વિવિધ આકારો, દાખલા તરીકે નાક, કાન, હોઠ, આંખ, હાથ, પગ વગેરે આકારોનું આપણે દોરતા શીખીએ. ચાલો તો શરૂઆત કરીએ. ચાલો તો પ્રથમ આપણે આંખનો શેપ એટલે કે આંખનો આકાર ડ્રો કરતા શીખીએ. તો ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે પ્રથમ વળાંકવાળી લાઈન કરવાની ઉપરની, એ જ પ્રમાણે નીચેની લાઈન પણ વળાંકવાળી કરો. એ જ પ્રમાણે જે આંખનો શેપ બનાવ્યો એની ઉપર એક વળાંકવાળી લાઈન, નીચે એક વળાંકવાળી લાઈન. હવે અંદરના ભાગે આપણે એક અર્ધગોળાકાર કિકી, આંખની કિકી બનાવવા માટે અર્ધગોળાકાર આકારનો ઉપયોગ કરીશું. એ જ પ્રમાણે અંદર એક નાનું ગોળ દોરીશું. એ ગોળની અંદર સાઈડમાંથી એક બીજું એક અર્ધગોળાકારમાં દોરીશું અને જે સાઈડ ઉપરનો ભાગ છે એને આપણે ડાર્ક કરી નાખીશું. તો ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે આકાર બનાવવાનો છે. હવે આપણે પાપણના જે વાળ આવે છે એ વાળનો શેપ ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે વળાંકો આપવાના છે. જો ડાબી સાઈડના વળાંકો ડાબી બાજુએ, જમણી સાઈડના વળાંકો જમણી બાજુ, એ જ પ્રમાણે નીચેના વળાંકો પણ આપણે કરવાના છે. હવે આ પ્રમાણે સમગ્ર આકાર બની ગયા બાદ આંખનો, પછી તમારે નીચે જે પાપણના વાળ છે એને તમારે આ રીતના શરૂઆતમાં થોડા ડાર્ક ઘાટા કરવાના છે. નીચે આપણે એકદમ પતલી લાઈન કરવાની છે. એ જ પ્રમાણે ઉપરની બાજુએ તમારે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી તમારે થોડા જાડો શેપ આપવાનો છે અને જ્યાં પૂરું થાય છે આકાર લાઈન ત્યાં તમારે પતલી લાઈન કરવાની છે. તો આ પ્રમાણે આખા આખી આંખની અંદર તમારે આ રીતનો શેપ આપવાનો છે. ચાલો તો હવે આગળ આપણે અંદર થોડો થોડો શેડ આપી દઈશું. લાઇટ લાઇટ આપણે શેડ, ડાર્ક લાઇટ ઇફેક્ટ રહે એ પ્રમાણે આપણે ડાર્ક લાઇટ ઇફેક્ટ આપવાની છે. આના માટે તમારે 2B પેન્સિલ અથવા તો 4B પેન્સિલનો ઉપયોગ તમે કરી શકો છો. ચાલો તો બીજા ખાનામાં આપણે બીજી આંખ બનાવીશું. એટલે કે પ્રથમ ખાનામાં આપણે
ડાબી સાઈડની આંખ ડ્રો કરી હવે આપણે જમણી સાઈડની આંખ ડ્રો કરીશું તો જે પ્રમાણે આપણે પ્રથમ આંખ બનાવી હતી એ જ પ્રમાણેનો શેપ બનાવવાનો છે ઉપરથી વળાંકવાળી લાઈન નીચેથી વળાંકવાળી લાઈન અને અંદરના ભાગે એક અર્ધગોળાકાર આકારમાં રાઉન્ડ બનાવવાનું છે ત્યારબાદ અંદર બીજો એક રાઉન્ડ બનાવવાનું છે અને સાઈડમાં અર્ધગોળાકાર રાખીને એ ભાગ વ્હાઈટ જ રાખવાનો છે બાકીની જગ્યામાં આપણે બ્લેક કરી નાખવાનું છે તો આ પ્રમાણે એ જ પ્રમાણે ઉપરથી એક વળાંકવાળી લાઈન નીચેથી એક વળાંકવાળી લાઈન હવે આપણે પાપડના વાળના શેપ બનાવવાના છે તો જમણી બાજુએ જમણી સાઈડના વળાંકો આપવાના છે ડાબી બાજુએ ડાબી સાઈડ એ જ પ્રમાણે નીચેની બાજુએ તો આ પ્રમાણે આકારનો આંખનો આકારનો શેપ બનાવવાનો છે હવે આપણે આગળના ચિત્રમાં કહ્યું એ મુજબ વાળના જે પાપણના વાળના શેપ છે એને આપણે થોડા ડાર્ક કરી દઈશું જ્યાંથી શરૂઆત થાય છે આંખ પાસેથી ત્યાં આપણે થોડો જાડો ભાગ કરવાનો છે અને ઉપરના ભાગે આપણે પતલો ભાગ રાખવાનો છે તો આ પ્રમાણે આંખનો શેપ આપણે ડ્રો કરીશું એ જ પ્રમાણે આપણે નીચે કરવાનું છે નીચેની બાજુએ થોડા ડાર્ક કરી દેવાના છે શેપને હવે ડાર્ક થઈ ગયા બાદ આપણે સમગ્ર આંખમાં આગળના ચિત્રમાં શેડિંગ કર્યું છે એ પ્રમાણે હલકું હલકું એટલે કે હલકા હાથે બહુ ડાર્ક નહીં કરતા લાઇટ લાઇટ ડાર્ક લાઇટ ઇફેક્ટ આપણે આપી દેવાની છે તો આ પ્રમાણે તમારે સમગ્ર ચિત્રમાં 2B પેન્સિલ અથવા 4B પેન્સિલનો ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે હોય તો નહીંતર તમે જેનાથી ડ્રો કરો છો એનાથી તમારે ડાર્ક લાઇટ ઇફેક્ટ આપી દેવાની છે તો આ મુજબ સમગ્ર ચિત્રમાં તમારે શેડિંગ જે પ્રમાણે ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે ડાર્ક લાઇટ ઇફેક્ટ આપવાની છે હવે ત્રીજા ખાનામાં આપણે હોઠનો શેપ બનાવવાનો છે હોઠનો આકાર બનાવવાનો છે તો એના માટે ત્રણ લાઇન કરી નાખો સરખા અંતરે સરખી ગેપ રહે એ પ્રમાણે વચ્ચે એક ઊભી લાઇન કરી નાખો બંને બાજુના સરખા ભાગ રહે એ પ્રમાણે અને હોઠ માટેની જે લાઇન છે એને તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ વળાંકો આપીને ડ્રો કરવાની છે તો વચ્ચેની જે લાઇન છે એને તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ વળાંકો આપવાના છે એ જ પ્રમાણે હોઠ નીચેનો જે હોઠ છે એની લાઇનનો વળાંક આ પ્રમાણે આપવાનો છે તો આ રીતના આપણે હોઠનો આકાર ડ્રો કરવાનો છે ડ્રો થઈ ગયા બાદ તમારે હલકા હાથે લાઇટ ડાર્ક શેડ આપી દેવાનો છે આગળ ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો અને ડાર્ક લાઇટ ઇફેક્ટ આપી દેવાની છે હવે બાજુના ખાનામાં આપણે બીજો એક હોઠનો શેપ સાઈડ ઉપરથી હોઠનો શેપ કેવો દેખાય એ આપણે ડ્રો કરવાનો છે તો સાઈડ ઉપરનો સાઈડ ચહેરો હોય તો આપણને હોઠનો શેપ કેવો આવે એનો આપણે અભ્યાસ કરીશું તો ચિત્રમાં બતાવ્યા મુજબ પ્રથમ તમારે લાઇનિંગ કરવાની છે અને પછી
ઉપરથી વળાંક અને નીચેથી વળાંક આ પ્રમાણે આપી દેવાનો છે। આ રીતના પાંદડાના શેપ જેવો આપણે આકાર બનાવવાનો છે। તો સાઈડ ફેસ હોય ત્યારે એનો હોઠનો શેપ આ મુજબ આપણે ડ્રો કરવાનો હોય, બરાબર। તો આ પ્રમાણે ડ્રો થઈ ગયા બાદ હલકા હાથે તમારે ડાર્ક લાઇટ શેડિંગ કરી નાખવાનું છે। બાજુના ખાનામાં આપણે આંખનો શેપ ફરી પાછો ડ્રો કરવાનો છે। એમાં સાઈડ ઉપરનો જે ચહેરો હોય સાઈડ ઉપરથી આપણે જોતા હોઈએ તો આંખનો શેપ આપણને કેવો દેખાય એ મુજબનો આપણે આંખનો આકાર બનાવવાનો છે। તો પ્રથમ ઉપરની લાઈન વળાંકવાળી કરો, ત્યારબાદ આંખની કીકી બનાવવા માટે તમારે અર્ધગોળાકાર આકાર બનાવવાનો છે। ત્યારબાદ નીચેની લાઈન ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે ડ્રો કરવાની છે। હવે ઉપરથી એક લાઈન આ મુજબની ડ્રો કરો, થોડી ત્રાસી, પછી નીચેની લાઈન જે પ્રમાણે વળાંકવાળી છે એ પ્રમાણે વળાંક આપી દેવાનો છે। હવે આપણે આ પાપણના વાળના શેપ જે છે એ આ મુજબ તમારે ડ્રો કરવાના છે। ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે આકારોને વળાંકો આપવાના છે। અંદર આપણે આગળ ચિત્રમાં કર્યું એ મુજબ પણ રાઉન્ડ શેપ કરવાનો છે। ત્યારબાદ સાઈડમાં થોડી વ્હાઈટ સ્પેસ જગ્યા રાખવાની છે અને બાકીની જગ્યાને ડાર્ક કરી દેવાની છે। હલકા હાથે આપણે હળવું હળવું શેડિંગ કરી નાખીશું। તો ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે શેડ ડાર્ક લાઇટ ઇફેક્ટ આપવાની છે। તો આ મુજબ આપણે સાઈડ ઉપરની આંખ આપણને આ પ્રમાણે દેખાતી હોય તો એ મુજબ આપણે ડ્રો કરીશું। ના ખાનામાં આપણે નાકનો શેપ ડ્રો કરવાનો છે, નાકનો આકાર બનાવવાનો છે। તો પ્રથમ તમારે બે લાઈન ચિત્રમાં બતાવ્યા મુજબ એટલા અંતરે ડ્રો કરી દેવી। આ લાઈન તમારે હાથથી ન થતી હોય તો તમે સ્કેલનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ મુજબ બે લાઈન કરવાની છે। ત્યારબાદ એની અંદર થોડી જગ્યા રાખીને બીજી બે લાઈન કરવાની છે। વચ્ચેની જગ્યા થોડી મોટી રાખવાની છે, આજુબાજુની સરખા પ્રમાણમાં ઓછી જગ્યા રાખવાની છે। નીચેથી આપણે આ મુજબની વળાંકવાળી લાઈન ડ્રો કરીશું। હવે આ પ્રમાણેની લાઈન ડ્રો થઈ ગયા બાદ એક બાજુ આ પ્રમાણે થોડો ગોળાકાર લંબગોળ શેપ આપીને આ રીતના આપણે ડાર્ક કરી નાખીશું। હવે સાઈડમાંથી એક વળાંકવાળી લાઈન બીજી આપણે ડ્રો કરીશું। એ જ પ્રમાણે બીજી બાજુએ એ જ મુજબની એટલા જ અંતરની બીજી એક લાઈન એવા જ શેપમાં ડ્રો કરીશું। ત્યારબાદ ઉપરની લાઈનને થોડી વ્યવસ્થિત આપણે વળાંક સાથે નાકના શેપ સાથે જોઈન્ટ કરીશું। હવે જે આજુબાજુની લાઈન આપણે ડ્રો કરી છે એને આપણે સાફ કરી નાખવાની છે। હવે અંદરના ભાગે થોડું ડાર્ક લાઇટ ઇફેક્ટ આપીને આપણે શેડિંગ કરીને જે કાંઈ વધારાની લાઈન હોય એ તમારે સાફ કરી દેવાની છે અને થોડી ડાર્ક લાઇટ ઇફેક્ટ શેડિંગ આપીને આપણે ચિત્ર કમ્પ્લીટ કરીશું, બરાબર। હવે આપણે બાજુના ખાનામાં સાઈડ ઉપરથી નાકનો શેપ કેવો દેખાય એનો શેપ આપણે બનાવવાનો છે। તો પ્રથમ તમારે ત્રાસી લાઈન કરવાની અને આઠ જેવો શેપ આપણે કરવાનો છે, આઠડે આઠ હોય ગુજરાતીમાં એ પ્રમાણે, અને પછી
આગળના ચિત્રમાં આપણે જે પ્રમાણે વળાંક આપ્યો હતો એ પ્રમાણે વળાંક આપી દેવાનો છે. ચાલો હવે આપણે બાજુના ખાનામાં કાનના આકાર બનાવવાનો છે. તો કાન બનાવવા માટે તમારે પહેલાં ચિત્રમાં બતાવ્યા મુજબ વળાંકવાળી લાઈન ડ્રો કરવાની છે. આ પ્રમાણે લાઈન ડ્રો થઈ ગયા બાદ તમારે અંદર બીજી એક એના જેવી જ થોડે સુધી અડધે સુધી બીજી એક લાઈન ડ્રો કરવાની, ત્યારબાદ એક બીજી લાઈન વળાંકવાળી. તો આ પ્રમાણે સાઈડ ઉપરથી આપણને કાનનો શેપ આ મુજબ દેખાય એ મુજબ આપણે ડ્રો કરવાનો છે. હવે એની અંદર આપણે હલકું લાઇટ ડાર્ક શેડિંગ કરી નાખીશું. તો આ પ્રમાણે કાનનો શેપ આપણે સાઈડ ઉપરથી આપણને આવો શેપ દેખાશે. હવે કાનના શેપમાં પણ અલગ અલગ આકારો હોઈ શકે છે, એટલે બીજા ખાનામાં આપણે થોડો અલગ શેપ ડ્રો કરવાનો છે. ચાલો તો હવે આપણે બીજા ખાનામાં થોડો અલગ શેપ હોય એ પ્રમાણેનો બીજી સાઈડનો કાનનો શેપ બનાવીશું. એટલે કાનના આકારોમાં ફેરફાર હોઈ શકે છે, દરેકના કાન એક સરખા ન હોય, તો એ પ્રમાણે આપણે અલગ અલગ શેપમાં પણ ડ્રો કરી શકાશે. તો ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે વળાંકવાળી લાઈન કરવાની છે. તો આ મુજબ આપણે કાનનો શેપ ડ્રો કરીશું અને એની અંદર પછી ડાર્ક લાઇટ શેડ આપી દઈશું. તો આ પ્રમાણે આપણે કાનનો આકારનો શેપ બનાવવાનો છે. હવે બાજુના ખાનામાં આપણે હાથનો આકાર બનાવવાનો છે. હાથના પણ અલગ અલગ પોઝ હોય છે, તો એમાંથી આપણે એક પોઝ આ રીતનો ડ્રો કરતા શીખીશું. ઉપરની બાજુએ આંગળી હોય એ પ્રમાણે અંગૂઠાનો આકાર આપણે આ મુજબ ડ્રો કરવાનો છે. અંગૂઠો થોડોક બીજી આંગળીઓ કરતાં જાડો હોય તો એનો શેપ આપણે થોડો જાડો કરવાનો છે. ઉપરનો જે આકાર છે એ આંગળીનો આકાર છે અને બાજુની સાઈડ ઉપરની આંગળીઓનો શેપ આ પ્રમાણે આપણે ડ્રો કરીશું. તો આ પ્રમાણે ડ્રો થઈ ગયા બાદ આપણે નખનો આકાર ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે બતાવી દેવાનો છે. પછી થોડું થોડું ડાર્ક લાઇટ શેડિંગ કરી નાખીશું. નીચેના ખાનામાં આપણે બીજો એક હાથનો આકાર બનાવવાનો છે. પહેલા અંગૂઠાનો શેપ ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે ડ્રો કરવાનો છે. ત્યારબાદ આંગળીઓ નીચેની બાજુએ હોય એ પ્રમાણે પ્રથમ આંગળીનો શેપ તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ ડ્રો કરવાનો છે. ત્યારબાદ સાઈડ ઉપરની જે આંગળીઓ હોય એનો શેપ આપણે આમ પ્રમાણે ડ્રો કરવાનો છે. હવે અંદરની બાજુએ થોડી થોડી આંગળીઓનો શેપ દેખાતો હોય એ રીતના આપણે ડ્રો કરી દઈશું. તો આ મુજબ આપણે કરવાનું છે. હવે બાજુના ખાનામાં આપણે બીજો એક શેપ બનાવવાનો છે. હાથનો પંજો હોય પાછળની સાઈડનું એ પ્રમાણે, તો પ્રથમ તમારે આ પ્રમાણેનો આકાર આપી દેવાનો છે. ત્યારબાદ સાઈડમાંથી અંગૂઠાનો શેપ આ મુજબ ડ્રો કરવાનો છે. તો ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે વળાંકો આપવાના છે. અંગૂઠાનો આકાર બની ગયા બાદ એની બાજુમાં આપણે નાની આંગળીનો શેપ, પછી એની બાજુમાં બીજી એક આંગળીનો શેપ, ઉપરની ભાગે થોડો પતલો ભાગ, નીચેના બાજુએ થોડો જાડો ભાગ રહે એ પ્રમાણે આપણે ડ્રો કરવાનો છે.
બે આંગળીઓ વચ્ચે થોડી થોડી ગેપ રહે એ પ્રમાણે આપણે લાઇનિંગ કરીશું. ત્યારબાદ લાસ્ટ છેલ્લી જે આંગળી છે એનો શેપ આપણે આ મુજબ ડ્રો કરવાનો છે. હવે વ્યવસ્થિત થોડી આંગળીઓના આકારો આપણે કરી લઈશું. ત્યારબાદ નખના આકારો ને આ તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ આકારો બનાવી દેવાના છે. બીજુંમાં આપણે પગનો આકાર બનાવીશું. આપણી સામેની બાજુએ પગનો આકાર હોય, પગ હોય તો એનો આકાર કેવો ડ્રો થાય એ આપણે ડ્રો કરવાનો છે. તો સામેની બાજુએ આપણે આંગળીઓનો શેપ આ પ્રમાણે આપણે શેપ આપી દેવાનો છે પ્રથમ. પછી અંગૂઠાનો આકાર થોડો જાડો રાખવાનો છે. ત્યારબાદ આંગળીઓનો આકાર અંગૂઠા કરતાં થોડા નાના નાના આકારો બનાવવાના છે. તો ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે લાઈન ડ્રો કરી દેવાની છે. તો આ પ્રમાણે પાંચ આંગળીઓ થાય એ પ્રમાણે આપણે લાઈન ડ્રો કરી દેવાની છે. આ થયો આપણો એક પગ જમણી સાઈડનો. હવે આપણે બીજો પગ ડાબી સાઈડનો કેવો પોઝ હોય તો એ આપણે ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે ડ્રો કરી દેવાનો છે. ઉપરથી થોડી ત્રાસી લાઈન, પછી નીચેની પાછળની વિરુદ્ધ દિશામાં ત્રાસી લાઈન, એ જ પ્રમાણે બીજી બાજુ જ્યારે તમે લાઈન કરો ત્યારે એ જ પ્રમાણે લાઈન કરવાની છે. પ્રથમ તમારે આ પ્રમાણે આકાર આપી દેવાનો છે. ત્યારબાદ અંગૂઠો બનાવીશું. અંગૂઠાનો આકાર થોડો ચાટો રાખવાનો છે. ત્યારબાદ આંગળીઓના શેપ બનાવો ત્યારે થોડી થોડી ગેપ ઓછી રાખીને, પતલી ગેપ રાખીને આ પ્રમાણે આપણે પગના શેપ બનાવીશું. થોડી ઘણી લાઈનો આડી અવડી થઈ જાય તો તમે પ્રથમ એકદમ લાઇટ ડ્રો કરો અને પછી તમારે એને જ્યારે વ્યવસ્થિત આકાર આપો ત્યારે તમારે ડાર્ક કરવાનું છે. તો આ પ્રમાણે તમારે પગના શેપ ડ્રો કરવાના છે. અને બાજુના ખાનામાં સાઈડ ઉપરથી પગનો આકાર કેવો દેખાય એ આપણે ડ્રો કરીશું. તો પ્રથમ તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ ઉપરથી ત્રાસી લાઈન કરવાની છે, નીચે એક ત્રાસી લાઈન વળાંકવાળી. ત્યારબાદ ચિત્રમાં જે પ્રમાણે વળાંકો આપ્યા છે એ પ્રમાણે તમારે વળાંક કરતા જવાનું છે અને લાઈન ડ્રો કરતા જવાનું છે. તો આ મુજબ આપણને જમણી સાઈડનો પગ જે છે એનો અંગૂઠાનો શેપ જાડો રાખવાનો છે. ત્યારબાદ આંગળીઓના શેપ એ રીતના આપવાના છે. ત્યારબાદ ડાબી સાઈડનો પગ હોય તો એનો પોઝ પ્રથમ આપણને નાની આંગળીનો શેપ દેખાશે, ત્યારબાદ બાકીના આંગળાઓનો શેપ આપણે ડ્રો કરીશું. તો આ પ્રમાણે બંને પગના શેપ તૈયાર થઈ જશે. હવે છેલ્લા ખાનામાં આપણે હાથમાં કોઈ વસ્તુ પકડી હોય ત્યારે એ હાથનો આકાર કેવો હોય તો એ પ્રમાણેનું ચિત્ર આપણે બનાવવાનું છે. તો પ્રથમ આપણે અંગૂઠાનું આકાર બનાવીશું. ત્યારબાદ હાથમાં પકડેલી વસ્તુ હોય એની લાઇનિંગ ડ્રો કરીશું. ત્યારબાદ આંગળીઓના શેપનો વળાંક આ પ્રમાણે ચિત્રમાં બતાવ્યા મુજબ તમારે આપવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, આકારો નાના મોટા થઈ શકે છે, તમારે બહુ નાના આકારો પણ નથી બનાવવાના અને બહુ મોટા આકારો પણ નથી બનાવવાના. તો આ પ્રમાણે ચિત્ર તમારે કમ્પ્લીટ કરવાનું છે.